વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. રાહુલ ગાંધીએ કર્ણાટકમાં રોડ શો કર્યો. રાહુલ ગાંધીનો મુદ્દો પેટ્રોલ અને ડીઝલના ભાવ પર રહ્યો. દેશમાં વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ પર રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું અને બાદમાં પોતાની વાતને મજબૂતાઈથી રાખવા માટે તેમણે રોડ શોમાં પહેલા બળદગાડાની સવારી કરી અને બાદમાં સાયકલ પર ચલાવી અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી પર મોટો હુમલો કર્યો છે. રાહુલે કહી દીધું કે પ્રધાનમંત્રી હંમેશા સેલફોન મોડ પર જ રહે છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધાર્થ મૈયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, બીએસ યેદિયુરપ્પા અને ભારતીય જનતા પાર્ટીને 6 પાનાની કાયદાકીય નોટિસ મોકલી છે. સિદ્ધાર્થ મૈયાએ પ્રધાનમંત્રી મોદીને ચૂંટણી ભાષણો દરમિયાન કોંગ્રેસ સરકાર પર મૂકવામાં આવેલા આરોપો માટે માફી માંગવાની માંગણી કરી છે. લોકસભા ચૂંટણી પહેલા ખાંડ ફેક્ટરી સંબંધિત મામલાની સીબીઆઈ તપાસ થવાના કારણે માયાવતીની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. માયાવતી શાસનકાળ દરમિયાન 2010-2011 વેચવામાં આવેલી 21 કિલો ખાંડની ફેક્ટરી સંબંધિત છે, જેમાં ખાંડ ફેક્ટરીઓને વેચવાના કારણે સરકારને રૂપિયા 1,180 કરોડનું નુકસાન થયું છે. યોગી સરકારે આ ખાંડ ફેક્ટરીઓ મામલે ફરી તપાસ હાથ ધરવાની વાત કરી હતી, ત્યારે સીબીઆઈએ આ મામલે ટેકઓવર કરી સંબંધિત દસ્તાવેજોની તપાસ શરૂ કરી દીધી છે, જેમાં માયાવતી સરકારના મંત્રીઓ અને તે સમયના આઈએએસ અધિકારીઓને પણ તપાસના દાયરામાં આવરી લેવામાં આવે છે. અગાઉ માયાવતી સરકારમાં થયેલા ખાંડ કૌભાંડના મામલે અગાઉની અખિલેશ યાદવ સરકારે નવેમ્બર 2012 લોકાયુક્તને સોંપી હતી અને તેમાં તપાસમાં કંઈ હાથ લાગ્યું નહોતું, પરંતુ તેનો કોઈ જ પરિણામ આવ્યું નહોતું અને જે પછી હાલમાં યોગી સરકારે તેના પર એક્શન લેવાનો નિર્ણય કર્યો છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા પર મહાભિયોગ પ્રસ્તાવની નોટિસ રદ કરવાના વિરોધમાં સોમવારે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ પહોંચી. પાર્ટીના રાજ્યસભાના 2 સભ્ય પ્રતાપસિંહ બાજવા અને અમી યાજ્ઞિકે કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની પાસે તેને રદ કરવાનો વિકલ્પ નથી. કોંગ્રેસે અપીલમાં કહ્યું કે નાયડુએ જસ્ટિસ મિશ્રા વિરુદ્ધ લાગેલા આરોપની તપાસ માટે એક કમિટી બનાવવી જોઈતી હતી. 23 એપ્રિલે ઉપરાષ્ટ્રપતિએ વિપક્ષના 7 પક્ષના સાંસદોના હસ્તાક્ષરવાળી નોટિસને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓને સરકારી બંગલા ખાલી કરવા માટેનો આદેશ આપી દીધો છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જોર આપતા કહ્યું કે કોઈપણ વ્યક્તિ એક વખત મુખ્યમંત્રી પદ પરથી ઉતરી જાય ત્યારબાદ તે સામાન્ય વ્યક્તિ જ રહે છે. સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદામાં યુપી સરકારને મોટો આંચકો આપ્યો છે. કોર્ટે યુપી મિનિસ્ટર સેલરી એલાઉન્સ એન્ડ મિસલેનિયસ પ્રોવિઝન એક્ટના તમામ અધિકારોને રદ કરી દેવામાં આવ્યા છે, જેમાં મુખ્યમંત્રીને સરકારી બંગલામાં રહેવા માટેનો અધિકાર મળી રહ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે એક્ટમાં સેક્શન 4(3) ગેરબંધારણીય છે, જેને રદ કરવી જોઈએ. સર્વોચ્ચ અદાલતના આદેશ પછી પૂર્વ મુખ્યમંત્રીઓએ પોતાના બંગલા ખાલી કરવા પડશે, જેમાં મુલાયમસિંહ યાદવ, હાલમાં ગૃહમંત્રી રાજનાથસિંહ, બીએસપી પ્રમુખ માયાવતી, રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહ, પૂર્વ મુખ્યમંત્રી નારાયણ દત્ત તિવારીનો પણ સમાવેશ થાય છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે એક વખત મુખ્યમંત્રી પદ છોડ્યા પછી તેઓ સામાન્ય વ્યક્તિની બરાબર જ રહે છે. યુપી સરકારે પોતાના કાયદામાં સંશોધન કરીને નવી વ્યવસ્થા કરી છે, તે ગેરબંધારણીય છે, જેને લાગુ કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે કઠુઆ ગેંગરેપ કેસની સુનાવણીને પંજાબ ટ્રાન્સફર કરી દીધી છે, જોકે સુપ્રીમ કોર્ટે આ કેસની સીબીઆઈ તપાસની માંગ ઠુકરાવી દીધી છે. કોર્ટે નિર્ણય લેતા કહ્યું કે કેસની દરરોજ સુનાવણી થશે અને આ કેસની આગળની સુનાવણી હવે 9 જુલાઈએ હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટના ફેસલાને પીડિતાના વકીલે આવકાર્યું છે, જ્યારે દિલ્હીમાં સીબીઆઈ તપાસની માંગ સાથે આ મરણાંત ઉપવાસ પર બેઠેલા રેણુકા શર્મા પોતાની માંગ પર અડગ છે. કાળા હરણના શિકાર કેસમાં સલમાન ખાને જોધપુર કોર્ટમાં આપી હાજરી. કોર્ટમાં હાજર રહેવા સલમાન વિશેષ વિમાન દ્વારા રવિવારે રાત્રે જોધપુર પહોંચ્યા. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે એસએસસી પેપર લીક મામલામાં મુખ્ય આરોપી હરપાલ નામક શખ્સની ધરપકડ કરી. આરોપી હરપાલસિંહ દિલ્હી સ્થિત ગાંધીનગર વિસ્તારમાં રહે છે. દિલ્હી સરકાર અંતર્ગત ટ્રેડ એન્ડ ટેક્સમાં ડિવિઝન ક્લાર્ક તરીકે કાર્યરત છે. આઈઆરસીટીસીની એપમાં હવે ઈ વોલેટ આવ્યું છે. આઈઆરસીટીસીએ તત્કાલ રેલવે ટિકિટ બુક કરનાર યુઝર્સ માટે આ સેવા ખૂબ ઉપયોગી સાબિત થશે તે હેતુથી શરૂ કરી છે. ઉપયોગકર્તા આઈઆરસીટીસી રેલ કનેક્ટ એપ પર તત્કાલ ટિકિટ બુક કરાવતી વખતે ઈ વોલેટ સિસ્ટમનો ઉપયોગ કરી શકશે, તો આ સાથે પેમેન્ટ અપ્રુવલમાં પણ લાગનાર સમયને બચાવવામાં મદદ મળશે.
મધ્યપ્રદેશના ભોપાલ સ્ટેશન પરનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં ચાલતી ટ્રેનમાંથી એક યુવક સ્ટેશન પર ઉતરે છે. આ યુવક ખોટી ટ્રેનમાં ચડી ગયો હતો અને જ્યારે ટ્રેન ચાલવા લાગી ત્યારે તેને અંદાજ આવ્યો કે તે ખોટી ટ્રેનમાં ચડી ગયો છે, ત્યારે તેણે ચાલતી ટ્રેનમાંથી કૂદકો માર્યો. ટ્રેનમાંથી કૂદતી વખતે સાબિર કુરેશી નામના યુવકનો પગ લપસ્યો અને તે પ્લેટફોર્મ નંબર 3 પર પટકાયો. ઘટના સ્થળે હાજર સીઆરપીએફ કોન્સ્ટેબલ બદ્રીલાલ દારિયામાએ યુવકને ખેંચીને તેનો જીવ બચાવ્યો. આમ સ્ટેશન પર મોટી દુર્ઘટના થતાથી જયપુરના કુટપુતળી એનએચ પાવર હાઉસ સામે મોટી દુર્ઘટના સર્જાઈ. હરિયાણાની રોડવેજ બસે બાળકોને